जय स्वामीनारायण बाळ मित्रों, आपणे लास्ट लेक्चरमां 1.3 थियरी जोई हती। हवे आपणे 1.3 दाखला जोईशुं। तो पहेलो दाखलो, नीचेनी संख्याओने दशांश स्वरूपमां लखो અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। દશાંશ અભિવ્યક્તિનો અર્થ બાળમિત્રો એવો થશે કે સંખ્યા અહીંયા જે કંઈ આપેલી છે એમના ભાગાકાર કરવાના છે। ખૂબ જ સરળ છે। જો ભાગાકાર આવડતા હશે તો આ પહેલો દાખલો સરળતાથી આવડી જશે। ભાગાકાર કરી જો પોઈન્ટ પછી સંખ્યા ફિક્સ આવે તો એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય। પોઈન્ટ પછી સંખ્યા રિપીટ થતી હોય તો એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય, અને પોઈન્ટ પછી રિપીટ ન થતી હોય તો એને અનંત અનાવૃત કહેવાય। આપણે દાખલા જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ ખાસ દશાંશ અભિવ્યક્તિ એટલે કે પોઈન્ટ પછી આપણે ભાગાકાર કરીએ એટલે એમાં પોઈન્ટમાં જવાબ આવે, તો પોઈન્ટ પછીની જે કંઈ ક્રિયાઓ થાય છે એના માટેની ચર્ચા કરવાની છે પહેલા દાખલામાં। તો પહેલો દાખલો જોઈએ, 36 ના છેદમાં 100। તો એ તો બાળકો તમને બધાને ખ્યાલ આવે કે કોઈ પણના છેદમાં 10 હોય 100 હોય 1000 હોય, જો 10 હોય તો 1 આંકડા પછી પોઈન્ટ, 100 હોય તો 2 આંકડા પછી પોઈન્ટ, 1000 હોય તો 3 આંકડા પછી પોઈન્ટ। એવી રીતે અહીંયા છેદમાં 100 છે તો 2 આંકડા પછી પોઈન્ટ, એટલે કે 36 ના છેદમાં 100। તો તમે જોઈ શકો છો બાળમિત્રો કે 0.36 જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે, 0.36। તો એનો અર્થ એવો થાય કે અહીંયા શેષ ઝીરો વધે છે, તો 36 ના છેદમાં 100નું દશાંશ સ્વરૂપ 0.36 છે જે તમે જોઈ શકો છો। તેથી 36 ના છેદમાં 100 એ શાંત દશાંશ અભિવ્યક્તિ છે, કારણ બાળ મિત્રો પોઈન્ટ પછી સંખ્યા ફિક્સ આવે છે, પોઈન્ટ પછી 36 છે એ તમને ખ્યાલ છે। તેથી આવી દશાંશ અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે। તો આ થયો પહેલો દાખલો, ખૂબ જ સરળ છે। થોડો પ્રયત્ન કરશો 100% સફળ થશો, ન ખ્યાલ આવે તો ચોક્કસ મારો સંપર્ક કરજો। ત્યાર પછી આપણે દાખલો જોઈએ બીજો, 1 ના છેદમાં 11। તો ભાગાકાર કરીએ બાળકો, વ્યવસ્થિત ભાગાકાર કરતા જઈએ તો 1 ના છેદમાં 11 એટલે પહેલાં તો 1 પછી આપણે પોઈન્ટ મૂકીને ઘણા બધા 0 લઈ લઈએ જેથી કરીને આપણને ભાગાકાર કરતી વખતે મુશ્કેલી ન પડે। તો અહીંયા 1.000 આપણે થોડા 0 મૂકી દીધા। હવે 11ના ઘડિયામાં ભાગ ચલાવ્યો તો પહેલાં 1 આવે નહીં એટલે 0, 2 0 મૂક્યા, 3 4 જેટલા 0 મૂકવા એટલા મૂકી શકીએ જેથી કરીને ભાગાકાર સરળ થઈ શકે। તો આપણે જોઈએ છીએ બાળકો કે અહીંયા 1.000, તો 11ના ઘડિયામાં 10 આવતા નથી, તો આપણે 100 વડે ભાગ ચલાવે। તો ખાસ અહીંયા ધ્યાન કે ભાગ ન ચાલે એટલે પોઈન્ટ પછી પાછો 0 મૂક્યો, ભાગ નહોતો ચાલતો, હવે ભાગ ચાલે છે 11 99, તો 11 99 તો અહીંયા ખાસ આ ધ્યાન આપજો બાળમિત્રો કે 0.09 આવશે, તો હવે 99 છે। હવે તમે જોઈ શકો છો કે 100માંથી 99 જશે એટલે શેષ કેટલી વધશે, 1 વધશે, જે તમે જોઈ શકો ઉપરથી ઉતાર્યા 0, ભાગ નથી ચાલતો એટલે અહીંયા 0 મૂકીશું, પાછા બીજા 0 ઉતારીશું તો હવે ભાગ ચાલશે 11 99, તો પાછા 100માંથી 99 જાય એટલે 1 શેષ વધે। આવી રીતે બાળમિત્રો ભાગફળ 09 09 09 એવું ચાલે જ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો દરેક કિસ્સામાં શેષ 1 વધે છે, જે તમને નીચે ઉલ્લેખ કરેલો છે, વ્યવસ્થિત દર્શાવેલું છે। ન ખ્યાલ આવે તો વ્યવસ્થિત એકવાર જોઈ લેવો પછી જાતે પ્રયત્ન કરવો, ખૂબ જ સરળ છે। તો શેષ 1 વધતી જાય છે, ભાગ પર તમે જોવો છો 0.09 09 09 09 એવું ચાલ્યું જાય છે, તો એનો અર્થ એવો થાય 09 09 09 એનો અર્થ એવો થશે કે 09 રિપીટ થાય છે, 09 રિપીટ થાય છે, જે રિપીટ થતાં એની ઉપર આવી લાઇન કરવામાં આવે
लाइन नो अर्थ एवो थाय के बार, तो अहीं जीरो नव रिपीट थाय छे एटले एनी उपर बार करवामां आवे छे। बार नो अर्थ एवो थाय छे के जीरो नव रिपीट थाय छे। हवे एकना छेदमां अग्यारे अनंत आवृत दशांश अभिव्यक्ति छे, कारण बाळ मित्रो अहीं जीरो नव रिपीट थतुं होवाथी अनंत सुधी जीरो नव जीरो नव जीरो नव चाले छे, परंतु आपणे एने आवरी लईए छे उपर आ बार करवाथी। जे आ लाइन दोरेली छे बार छे, तो ये जीरो नव जीरो नव रिपीट थाय एने आपणे आवरी लईए छे, एटले आवी संख्याने अनंत आवृत दशांश अभिव्यक्ति कहेवाय छे। त्यार पछी जोईए दाखला नंबर त्रण। तो त्रीजो दाखलो छे चार पूर्णांक एकना छेदमां आठ। तो चार पूर्णांक एकना छेदमां आठ एने तमने मिश्र संख्यामां फेरवता आवडे छे कई रीते? तो के छेदमां होय एमने एम ज लखवाना, पण चार अठा बत्रीस, चार गुणिया आठ करो बत्रीस, बत्रीसमां ઉપરની સંખ્યા ઉમેરવાની, આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, આ બે સંખ્યાનો ઉપરની સંખ્યા એમાં એડ કરવાની, ચાર અઠા બત્રીસ ને એક તેત્રીસ, તેત્રીસના છેદમાં આઠ। હવે આનો ભાગાકાર કરીએ, તેત્રીસના છેદમાં આઠ એટલે આઠ ચોક બત્રીસ, આઠ ચોક બત્રીસ, શેષ એક વધે છે, સંખ્યા નથી એટલે ઝીરો 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 લઈએ, તો ઉપરથી ઉતાર્યા ઝીરો, ઝીરો લઈ લઈએ, અહીંયા પોઈન્ટ છે તો ઉપર એ શું મૂકવો પડે? પોઈન્ટ મૂકવો પડે, સંખ્યા નથી એટલા માટે। હવે ભાગ ચાલે આઠ એકા આઠ, તો આઠ એકા આઠ ભાગ ચલાવે તો દસમાંથી આઠ જશે એટલે બે વધશે, ફરીવાર ઝીરો ઉતારીએ છીએ તો આઠ બે સોળ, વીસમાંથી સોળ જશે એટલે ચાર વધશે, પાછા ઝીરો, તો આઠ પંચા ચાલીસ। હવે તમે જોઈ શકો બાળમિત્રો કે શેષ ઝીરો વધે છે, પહેલાં શેષ વન વધી હતી, પછી શેષ ટુ, પછી ફોર અને પછી શેષ ઝીરો વધી હતી। તો આનો ઉલ્લેખ કરવો હોય તો આપણે આવી રીતે કરી શકીએ। જોઈ શકો ચાર પોઈન્ટ એકસો પચીસ જવાબ આનો આવ્યો છે, તો શેષ એક બે ચાર ઝીરો વધી, તો ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠનો જવાબ ચાર પોઈન્ટ એકસો પચીસ જવાબ આવ્યો। ચાર પોઈન્ટ એકસો પચીસનો અર્થ એવો થાય, બીજું ખાસ ધ્યાન અહીંયા કે ચાર પૂર્ણાંક છે, ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ એટલે જવાબ હંમેશા ચાર પચીસ આવે, ચાર પોઈન્ટ પચીસ। તો તમે જોઈ શકો છો જો પાંચ પૂર્ણાંક એકના છેદમાં આઠ હોત તો પાંચ પછી જવાબ આવે, તો અહીંયા થયો ચાર પૂર્ણાંક એકના છેદમાં આઠ એ શાંત દશાંશ અભિવ્યક્તિ, કારણ બાળકો પોઈન્ટ પછી સંખ્યા ફિક્સ છે, પોઈન્ટ પછી હવે શેષ અમુક તબક્કા પછી ઝીરો મળે છે, તેથી આવી સંખ્યાઓને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય છે। ત્યાર પછી જોઈએ પાંચમી સંખ્યા ત્રણના છેદમાં તેર। તો ત્રણના છેદમાં તેર, તો અહીંયા તમે જોઈ શકો ત્રણ ભાગ્યા તેર એટલે ભાગાકાર ઘણો બધો મોટો થાય છે, તો વ્યવસ્થિત જોજો, તમે જોઈ શકો છો કે અહીંયા ત્રેવીસ ઝીરો છોતેર નવ, ત્રેવીસ ઝીરો છોતેર નવ, ફરીવાર ત્રેવીસ ઝીરો છોતેર નવ, એટલે આવું ચાલ્યું જશે ત્રેવીસ ઝીરો છોતેર નવ, ત્રેવીસ ઝીરો છોતેર નવ, તો એનો મતલબ એવો થાય કે ઝીરો પોઈન્ટ ત્રેવીસ ઝીરો છોતેર નવની ઉપર બાર। જો હમણાં તમને બતાવું ન ખ્યાલ આવે તો વ્યવસ્થિત દાખલો એકવાર જોઈ લેવો। તો આ થયો આખો દાખલો તમારો, શેષ તમને ખબર છે કે પહેલાં શેષ એક ચાર વધે છે, પછી શેષ એક, પછી નવ, પછી બાર, પછી ત્રણ, પછી ચાર, પછી પાછી શેષ એક વધે છે એટલે રિપીટ થાય છે। તો તમે જોઈ શકો છો વ્યવસ્થિત દાખલો આ થયું તમારો જવાબ। તો અહીંયા આ સંખ્યા પણ કેવી થઈ? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, કારણ બાળકો ઝીરો પોઈન્ટ ત્રેવીસ ઝીરો સાત ઓગણસિત્તેર, તો એ રિપીટ થાય છે એટલે એની ઉપર બાર કર્યો, જેટલી સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર બાર કરી દેવાનો, તો આ થઈ અનંત આવૃત દશાંશ। ત્યાર પછી જોઈએ પાંચમો દાખલો, આ દાખલો બાળકો જાતે પ્રયત્ન કરજો, જો ખ્યાલ ના આવે તો ચોક્કસ પૂછી લેવું। તો આ સંખ્યામાં પણ તમે જોઈ શકો ઝીરો પોઈન્ટ અઢાર 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 એવું ચાલ્યું જાય છે, તો આ પણ સંખ્યા કેવી આવશે? તો કે અનંત આવૃત આવશે, તમે જે જોઈ શકો છો। તો આપણે એ જોઈએ અનંત આવૃત, બેના છેદમાં અગિયારે અનંત આવૃત છે। ત્યાર પછી લાસ્ટ સંખ્યા વધી ત્રણસો ઓગણત્રીસના છેદમાં ચારસો, તો ત્રણસો ઓગણત્રીસ ભાગ્યા ચારસો કરીએ
तो ये पण तमे जोई शको छो। भागाकार में खास ध्यान राखवानुं, भागाकार न चलावता आवडे तो 339 भाग्या 4 करवानो, पछी जे जवाब आवे एमां बे आंकड़ा पॉइंट खसेड़ी देवानो, तो सरळताथी थई शके। कारण 339 भाग्या 4 करशो, 329 भाग्या 4 करशो पछी गुणिया 100 राखवानो, तो बे आंकड़ा पछी पॉइंट मूक देवानो। पहला तमारो जवाब 82.25 आवशे, तो पछी ज्यारे पॉइंट खसेड़शो एटले 0.8225। હવે તમે જોઈ શકો અહીંયા અમુક તબક્કા પછી શેષ 0 વધે છે, શેષ 0 વધે જે નીચે ઉલ્લેખ કરેલો છે। તો આ દાખલામાં પણ તમને ખ્યાલ આવશે કે આ સંખ્યા કેવી થશે, શાંત દશાંશ અભિવ્યક્તિ, જે તમે સરળતાથી જોઈ શકો છો। તો આ થયો દાખલા નંબર 1.3। અસ્તુ, જય સ્વામિનારાયણ। જે બાળકોને ખ્યાલ ના આવ્યો હોય ચોક્કસ પૂછજો, ખૂબ જ સરળ છે, પ્રયત્ન જાતે કરવો જેથી કરીને તમને આવડશે। હવે પછીના લેક્ચરમાં આગળના દાખલાઓ જોશું। જય સ્વામિનારાયણ।